હવે પછીની કેટેગરી છે સમાજ સેવા. એવા એક વ્યક્તિત્વને આપણે પુરસ્કૃત કરવા જઈ રહ્યા છીએ જેમને કદાચ કોઈ ઓળખાણની જરૂર નથી. કેટલાય પરિવાર માટે, કેટલાય લોકો માટે, કદાચ સેંકડો લોકો માટે એમ કહી શકાય કે ભગવાનનું સ્વરૂપ સાબિત થયા છે. કોણ છે આ વ્યક્તિત્વ એવી જોઈશું. નિલેશ વિનોદ ચંદ્ર માંડલેવાલા, દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ, કપડા ઉદ્યોગપતિ. જોકે માંડલેવાલાની આ ઓળખ હવે જૂની થઈ ગઈ છે. કારણ છે ઓર્ગન ડોનેશન માટે લોકોને જાગૃત કરી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવી અજાણ્યા લોકોનો જીવ બચાવવાની તેમની ઉમદા પ્રવૃત્તિ. છેલ્લા 1.5 દશકામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટથી 260 લોકોને આંખની રોશની, 355 લોકોને કિડની, 143 લોકોને લિવર અને 25 લોકોનું હૃદય ધબકતું કર્યું. 730 લોકોને નવું ચેતનવંતુ જીવન આપવામાં તેઓ નિમિત્ત બન્યા છે. રાષ્ટ્રપતિએ સાર્વજનિક મંચ પરથી પ્રશંસા કરી, તે છે નિલેશ માંડલેવાલા. નિલેશજી, મેં આપકો ઓર આપકી સંસ્થા કે લીએ ઇતના હી કહેના ચાહુંગા કે આપ આગે બઢે. પૂરા ન કેવલ ગુજરાત આપકે સાથ હૈ બલ્કિ પૂરા દેશ આપકે સાથ. જાત જાતની અને ભાત ભાતની વિચારસરણી અને માન્યતાઓની વચ્ચે અનેક પડકારોનો સામનો કરી બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિના અંગોના દાન માટે તેમના સ્નેહી સ્વજનોને મનાવવા, મેળવેલા અંગોને હોસ્પિટલ અને પોલીસ પ્રશાસનની મદદથી ગ્રીન કોરિડોર થકી અન્ય શહેરોમાં સમયસર જરૂરિયાતમંદોને ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યાં સુધીની સ્વયંભૂ જવાબદારી ઉઠાવવાનું ઉત્તમ કાર્ય કરી ગુજરાતની અસ્મિતાને વધુ ગૌરવ અપાવ્યું છે. શ્રી નિલેશભાઈ માંડલેવાલા, જેમને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ, વિજયભાઈને વિનંતી કરીશ કે તેમને આ સન્માન આપે. એબીપી અસ્મિતાનો ખૂબ ખૂબ હું હૃદયથી આભાર માનું છું. પરંતુ આ સન્માન એ નિલેશ માંડલેવાળાનું સન્માન નથી. આ સન્માન છે 2006થી જે પરિવારોએ પોતાના સ્વજન, બ્રેઇનડેડ સ્વજનના અંગોના દાન કરાવ્યા છે, એ તમામ પરિવારજનોનું સન્માન છે. જે ડૉક્ટર મિત્રો રાત દિવસ જોયા વગર બ્રેઇન ડેડ ડિક્લેર કરવા માટે આવે છે, એ તમામ સુરતના ડૉક્ટર મિત્રોનું સન્માન છે. જે હોસ્પિટલો આમાં સહયોગ આપી રહી છે, એ તમામ હોસ્પિટલોનું સન્માન છે. સુરત શહેર પોલીસ જ્યારે ઇન્ક્વેસ્ટ ભરવાનું હોય કે ગ્રીન કોરિડોર કરવાનું હોય એને માટે જે સહયોગ આપે છે, તે સુરત પોલીસનું સન્માન છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે બ્રેઇન ડેડ વ્યક્તિનું ડેડ બોડી એક શહેરમાંથી બીજા શહેરમાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવાનું હોય એને માટે નિઃશુલ્ક સબવાહિનીની વ્યવસ્થા પૂરી પાડે છે, તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું સન્માન છે. સુરત એરપોર્ટ ઓથોરિટી કે જ્યારે હાર્ટનું ડોનેશન હોય અને બીજા રાજ્યમાં મોકલવાનું હોય ત્યારે સરળ રીતે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થાય એને માટે જે સહયોગ આપી રહી છે સુરત એરપોર્ટ ઓથોરિટી, તેનું સન્માન છે. સુરત શહેરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કે જે આ પ્રવૃત્તિને બોડી કવરેજ આપીને લોકોના ઘરે ઘર સુધી પહોંચાડીને સમાજમાં ઓર્ગન ડોનેશનની જનજાગૃતિનું કાર્ય કરી રહી છે, એવા તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું સન્માન છે. એની સાથે અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ જે રાત અને દિવસ જોયા વગર જે આ કાર્ય કરી રહ્યા છે, એ તમામનું સન્માન છે. એની સાથે સાથે નાનામાં નાના વ્યક્તિ જે આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે, એ તમામનું સન્માન છે. આ તબક્કે હું ખાસ
આભાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ માનવા માગું છું કે એમણે ગ્રીન કોરિડોર માટે આખા રાજ્યની અંદર એક વ્યવસ્થા પૂરી પાડી છે અને હાર્ટના ટ્રાન્સપ્લાન્ટને માટે 7.5 લાખ રૂપિયાનું એમણે એ કર્યું કે જ્યારે પણ કોઈકનું હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ હોય તો સરકાર એમાં 7.5 લાખ રૂપિયાની એને મદદ કરશે. એને માટે હું વિજયભાઈનો ખાસ આભાર માનું છું. એ જ રીતે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ માટે પણ 7.5 લાખ રૂપિયા અને હાર્ટ અને લંગ્સનું કમ્બાઈન્ડ ટ્રાન્સપ્લાન્ટ હોય તો 10 લાખ રૂપિયાની મદદ પૂરી પાડી છે એવા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એની સાથે સાથે આ ઓર્ગન ડોનેશનની તમામ પ્રવૃત્તિમાં અમને ખૂબ જ હંમેશા માર્ગદર્શન જ્યારે એમણે પૂરું પાડ્યું છે એવા માન્ય મુખ્યમંત્રીશ્રીને હું ખરા હૃદયથી અભિનંદન પણ આપું છું. પરંતુ મિત્રો, અહીંયાથી આપણે અટકવાનું નથી. આપણે ગુજરાતને એવું રાજ્ય બનાવવાનું છે કે ગુજરાત આવનારા વર્ષોમાં દેશને ઓર્ગન ડોનેશનને માટે એક નવી દિશા બતાવે. આપણા દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન્સ ન મળવાને કારણે મૃત્યુ પામે છે, ત્યારે આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેઇનડેડ હોય ત્યારે તેના અંગોનું દાન કરાવીને, જે આપણા દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન્સ ન મળવાને કારણે મૃત્યુ પામે છે, એને નવજીવન આપવા માટે આગળ આવીએ. આ જે નવજીવન મળે છે તે નવજીવન ફક્ત તે વ્યક્તિને નથી મળતું પરંતુ તેના સમગ્ર પરિવારને મળે છે. અંતમાં એટલું જ કહીશ, અંગદાન સે કિસી કી બચ જાયેગી જાન, વો કભી નહીં ભૂલેગા આપકા એહસાન. ડોનેટ ઓર્ગન, સેવ લાઈવ્સ, અંગદાન, જીવનદાન. ફરીથી એકવાર હું રોનકભાઈને ખરા હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ. નિલેશભાઈ, એબીપી અસ્મિતા પણ આપનો દિલથી આભાર માને છે આ સન્માનને સ્વીકારવા માટે.